नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ विद्यालय ऑनलाइन एज्युकेशन में तमारू बधाईनुं स्वागत छे। आजनो विषय छे आपणो गणित गम्मत धोरण एक। तो बधा विद्यार्थी मित्रों पोतानी गणित गम्मतनी पाठ्यपुस्तक काढशे, एमां पेन्सिलथी आपणे पूरवानुं छे। तो पेन्सिल, रबर, संचो, फूटपट्टी, आखो कंपास बॉक्स ज काढीने बेसशे। आना आगळना विडियोमां मैं तमने पाठ 10 करावेलो हतो, तो आजे आपणे ई पाठ ज करवानो छे। तो चलो एना पछीना पेज नंबर काढशुं ने आपणे बधा। शुं लख्युं छे एमां? क्रम मुजब खाली जग्या भरो छे। आगळना विडियोमां मैं तमने आ रीतना क्रममां बधुं करावडायुं हतुं, खबर छे? ચાંદો, સૂરજ વાળું, પછી ફૂલ પાંદડી વાળું, પછી દાગલા વાળું, ચોરસ, લંબગોળ, એવું બધું કેટલાય આકારો કરાવડાવ્યા હતા। તો આજે આપણે એવા જ આકારો કરવાના છે। પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 113 ઉપર લખ્યું છે ને આકારમાં પેટર્ન। હવે આકારમાં પેટર્ન આપણે કરતું જવાનું છે। અલગ અલગ તમને આકારો આપેલા છે, એ આકાર મુજબ આપણે ખાલી જગ્યા ભરતા જઈશું। પેલું જ અહીંયા આપેલું છે, ક્રમ મુજબ ખાલી જગ્યા ભરો। એમાં તમને પહેલાં બે પાંદડી આપી છે, પછી ફૂલ આપ્યું છે, પાંદડી આપી છે, પછી ખાલી જગ્યા આપી છે, પછી વળી પાંદડી આપી છે, પછી વળી ફૂલ આપ્યું છે, ખાલી જગ્યા આપી છે અને ફૂલ આપ્યું છે છે આવું બધું। તો હવે આપણે આ બંને ખાલી જગ્યા ભરવાની છે। તો કેવી રીતના ભરશું? તો એના માટે આપણે પહેલાં તો પહેલેથી જ જોતું જવું પડે। કેવી રીતના? તો અહીંયા તો પાંદડી, ફૂલ, પાંદડી, તો અહીંયા ખાલી જગ્યા છે, ત્યાં શું આવશે? ફૂલ। કેવી રીતના ખબર પડી? તો અહીંયા જો પાંદડી પછી શું છે? ફૂલ। તો અહીંયા પણ પાંદડી પછી ફૂલ આવે। તો ચાલો પહેલાં આપણે અહીંયા ફૂલ દોરશું ને। તો ચાલો બધા હાથમાં પેન્સિલ રાખશે અને અહીંયા જેવું ફૂલ આપ્યું છે એવું જ ફૂલ આપણે અહીંયા દોરશું। તો હું દોરું છું, તમે બધા પણ દોરજો। સૌથી પહેલાં તો વચ્ચે ગોળ કરવાનું છે અને પછી આવી પાંદડીઓ કરવાની છે। તો કરો, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આઠ પાંદડીવાળું થયું ને। ચાલો ફૂલ થઈ ગયું, ત્યાર પછી આગળ જોશું। હવે અહીંયા ફૂલ, અહીંયા પાંદડી, અહીંયા ફૂલ, તો હવે અહીંયા શું આવશે? હા, પાંદડી આવશે। કેવી રીતના ખબર પડે? તો અહીંયા વળી જોઈ લેવાનું કે ફૂલ પછી શું આપ્યું છે? પાંદડી। તો અહીંયા પણ ફૂલ પછી પાંદડી આવે ને, તો ચાલો અહીંયા જેવી પાંદડી આપી છે એવી જ પાંદડી આપણે અહીંયા દોરશું। એક મોટું છે અને એક નાનું છે ને, તો પહેલાં આપણે મોટું દોરી લઈ, તો પહેલાં વચ્ચેનો જે આડો લીટો છે એ દોરશું, પછી એની અહીંથી આમ આપ્યું છે અને અહીંથી આ રીતના આપ્યું છે છે। અને હવે આ બાજુ એનાથી થોડુંક નાનકડું દોરવાનું, તો અહીંથી આમ અને અહીંથી આમ કર્યું બધાએ। જો ન થાય તો ભૂસીને વ્યવસ્થિત કરવાનું। મેં પણ ભૂસીને વ્યવસ્થિત કર્યું, થોડુંક નાનું થઈ ગયું હતું ને એટલે મોટું કરું છું। જો હવે થોડુંક મોટું કરીશું આપણે, આ પેલું પાંદડું અને અહીંથી હવે બીજું પાંદડું, બીજું પાંદડું એનાથી નાનું થયું। આવી રીતના બે પાંદડા કરવાના, એટલે જોવો જો નાખી આખી લાઈન પૂરી થઈ ગઈ ને। આવી જ રીતના હવે બીજી લાઈન કરશું આપણે, જોવો જો ને। હવે બીજી લાઈનમાં કેવા કેવા આકાર આપ્યા છે? ગોળ, ત્રિકોણ, લંબચોરસ છે ને, ત્રણ પ્રકારના આકાર। તો અહીંયા ગોળ આપ્યો છે, ત્રિકોણ, લંબચોરસ, વળી પાછો ગોળ, ત્રિકોણ, અહીંયા ખાલી જગ્યા, વળી અહીંયા ગોળ, અહીંયા ખાલી જગ્યા અને અહીંયા લંબચોરસ। તો હવે અહીંયા કયો આવશે એ કોને ખબર પડી ગઈ? તો એમને ન ખબર પડે તો જોવાનું કે ત્રિકોણ પછી કયો આકાર આવે છે। તો અહીંયા ત્રિકોણ છે, એના પછી કયો આકાર છે? લંબચોરસ। તો આપણે હવે અહીંયા લંબચોરસ દોરવાનો છે, શેની મદદથી? તો ફૂટપટ્ટીની મદદથી। તો ચાલો લંબચોરસ દોરશો બધા, મારી હારે દોરવા માંડો। તમને લંબચોરસ દોરતા તો આવડે ને? બે ઊભા લીટા કરવાના આવે ને બે આડા લીટા કરવાના આવે। ચાલો લંબચોરસ થઈ ગયો, હવે જોવો જો અહીંયા ગોળ આપ્યો છે તો છે,
હવે લી જોવાનું કે ગોળ પછી કયો આકાર આવે છે. તો અહીંયા જોવો જો, પેલા જ ગોળ પછી કયો આકાર છે? ત્રિકોણ છે. તો હવે અહીંયા શું દોરવાનું થાય? ત્રિકોણ. તો દોરો ચાલો બધા ત્રિકોણ, વ્યવસ્થિત દોરવાનું. અને નીચે આડી લાઈન થઈ ગયો ત્રિકોણ. આવી રીતના આપણે આખી આખી લાઈન પૂરું કરતું જવાનું છે. ચાલો બીજી લાઈન થઈ જાય એટલે હવે ત્રીજી લાઈન. ત્રીજી લાઈનમાં શું આપણને પૂછે જોવો તો, અહીંયા એક છે, એકડો કર્યો છે અને એક ગોળ દોર્યું છે નાનું. અહીંયા બે એકડા કર્યા છે અને બે ગોળ છે. અહીંયા ત્રણ એકડા કર્યા છે અને એ ત્રણ ગોળ છે. આ ખાલી જગ્યા. પછી અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ એકડા છે અને પાંચ ગોળ છે ને અહીંયા ખાલી જગ્યા છે. તો હવે તમને સમજાય જ ગયું હશે કે આ બે ખાલી જગ્યામાં આપણે શું કરવાનું. જોવો જો, અહીંયા લાઇન ટુ લાઇન છે. અહીંયા એક છે, અહીંયા બે છે, અહીંયા ત્રણ છે અને અહીંયા પાંચ છે. તો ત્રણ અને પાંચ વચ્ચે શું આવે? ચાર. તો એનો મતલબ કે આપણે આવા ગોળ ચાર કરવાના છે, એની અંદર આવી રીતના એક એક લખવાના છે. તો લખશું ને આવી રીતના. ચાલો ચાર કેવી રીતના કરશું? તો જો અહીંયા એક આવી રીતના છે, પછી બે બાજુ બાજુમાં છે, પછી ત્રણ આવી રીતના ત્રિકોણમાં છે. તો ચાર કેવી રીતના કરશું? તો બાજુ બાજુમાં બે અહીંયા અને બે અહીંયા. તો ચાલો પહેલાં એક કરો, આ એક, પછી એની અંદર એક અડે એક આવી રીતના લખવાનું. પછી એની બાજુમાં જ વધારે જગ્યા રાખવાની નથી, આવી રીતના. ત્યાં બે, હવે બીજા બે કરવાના ને. તો એક આની નીચે અને એમાં એકડો લખો અને એક આની નીચે તો એમાં એકડો લખો. થઈ ગયા ચાર. ચાલો અહીંયા ત્રણ છે, અહીંયા ચાર થઈ ગયા, અહીંયા પાંચ તમને આપેલા છે. તો હવે પાંચ પછી શું આવશે? છ થાય ને. તો હવે છ દોરવાના. કેવી રીતના? તો આમાં દોર્યા હતા એવી જ રીતના, પણ ત્રણ લાઈન આવશે ને. ચાલો આ એક, એની અંદર એકડો, પછી બાજુમાં જ બે, એની અંદર એકડો, પછી એની નીચે આ ત્રીજું, એની અંદર એક, આ ચોથું, એની અંદર એક, પાંચમું, એની અંદર એક, અને આ છઠ્ઠું, એની અંદર એક. થઈ ગયા છ છ ગોળ. અહીંયા પાંચ હતા ને અહીંયા છ થઈ ગઈ આખી આખી લાઈન પૂરી. સરસ. ચાલો હવે એની નીચેનું શેનું ચિત્ર આપ્યું છે? મીણબત્તી છે. મીણબત્તી. તો હવે અહીંયા જોવો છો ને પહેલાં એ કેવી રીતના ગોઠવેલી છે. તો પહેલાંમાં એક ઊભી છે અને એક આડી છે ને. પછી બીજામાં બે ઊભી છે અને બે આડી છે. પછી ત્રીજામાં ત્રણ ઊભી છે અને ત્રણ આડી છે. તો હવે અહીંયા કેવી રીતના આવશે? અહીંયા એક ઊભી છે, અહીંયા બે ઊભી છે, અહીંયા ત્રણ ઊભી છે. તો અહીંયા કેટલી ઊભી આવશે? ચાર. તો ચાલો ચાર ઊભી મીણબત્તી દોરવાની છે. તો આપણે દોરશું ને, બહુ વધારે જગ્યા અહીંયા રાખવાની નહીં, કેમ કે હજી આપણે અહીંયા આડી મીણબત્તી પણ દોરવાની છે. તો અહીંયા શરૂઆતથી જ અહીંયા કરવાના. ચાલો આ એક મીણબત્તી થઈ ગઈ, એટલી પાતળી પાતળી કરજો એટલે બધી સમાઈ જાય. અને અહીંયા ઉપર એની વ્હાઈટ છે જો. થઈ ગઈ એક. ચાલો એની બાજુમાં બીજી. બહુ ભેગી ભેગી નહીં અને સાવ પોળી પોળી નહીં. થઈ ગઈ બીજી. ચાલો એની બાજુમાં થોડીક ત્રીજી દોરો બધા. ત્રીજી બહુ જાડી ન કરતા. ચાલો આ ત્રીજી મીણબત્તી કરી. અને હજી ચોથી આવશે ને. ત્રણ તો આપેલી જ છે, આપણે ચાર કરવાની છે. તો આ ચોથી થઈ ગઈ બધાને ચાર. ઊભી મીણબત્તી ઊભી થઈ જાય એટલે હવે આડી ચાર કરવાની. તો હવે આવી રીતના સ્કેલ રાખવાની, ઉપરથી કરજો એટલે સમાઈ જાય. આ એક, આ પહેલી મીણબત્તી થઈ ગઈ. હવે અહીંયા બીજી, આ બીજી મીણબત્તી, પછી અહીંયા ત્રીજી.
આ ત્રીજી મીણબત્તી અને અહીંયા ચોથી. થઈ ગઈ બધાને ચાર, જો ચાર ઊભી અને ચાર આડી. હવે આવી જ રીતના અહીંયા પાંચ ઊભી અને પાંચ આડી મીણબત્તી દોરવાની છે. તો ચાલો બધા તમે પણ દોરી નાખો અને હું પણ દોરી નાખું છું. ચાલો થઈ ગઈ બધાને મીણબત્તીઓ, આખી આખી લાઈન પૂરી થઈ ગઈ. તો હવે એના પછીની લાઈન જોજો, ને એના પછીની લાઈનમાં શું આપ્યું છે, પાંદડીઓ આપી છે કેટલી બધી. હવે આપણે પહેલેથી એને જોતા જઈશું. જો અહીંયા એક પાંદડી છે, પછી અહીંયા ત્રણ છે, પછી અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ, અહીંયા પાંચ છે, પછી ખાલી જગ્યા છે, અને પછી હવે અહીંયા જોવો છો ને કેટલી છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, અહીંયા એક ત્રણ પાંચ ખાલી જગ્યા અને નવ. તો હવે એક પછી બે આવે પણ બે લીધી નથી. તો કેવી રીતના આપણે ગણશું, એક પછી બે નહીં ત્રણ, ત્રણ પછી ચાર નહીં પાંચ, પાંચ પછી છ નહીં સાત. તો અહીંયા કેટલી પાંદડી આવશે, સાત. એટલે કે એકી સંખ્યા આવે ને ઓલી, તમને એકી સંખ્યા વિશે ખબર છે, એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર, આને શું કહેવાય, એકી સંખ્યા કહેવાય. મતલબ કે જેના બે સરખા ભાગ પડે નહીં, પડે એકનો એક બે સરખા ભાગ પાડો છો, કેવી રીતના પાડશો, નો પડે. ત્રણનોય નો પડે, પાંચનોય નો પડે. પાંચમાં કેમ નો પડે, બે ભાગ પાડવો હોય તો પોઈન્ટમાં જવાબ આવે ને, આપણે પોઈન્ટમાં હાલે નહીં, આપણે આખી સંખ્યા જોઈ. એટલે આ બધા એને એકી સંખ્યા કહેવાય, આના ભાગ પડે નહીં. તો એવી જ રીતના તમને આ બધી પાંદડીઓ એકી સંખ્યામાં આપેલી છે. જો પહેલી પાંદડી એક છે, પછી અહીંયા ત્રણ છે, પછી અહીંયા પાંચ છે, અને પછી અહીંયા નવ છે. તો જોવો જો અહીંયા પાંચ અને નવની વચ્ચે કેટલા છે, સાત. તો એનો મતલબ કે આપણે અહીંયા સાત પાંદડી દોરવાની છે. ચાલો દોરશું બધા. તો સૌથી પહેલાં વચ્ચેની જે દંડી છે એને આપણે આમ આડી દોરી લઈશું. પછી હવે અહીંયા ઉપરની એક પાંદડી છે એ દોરશું, અહીંથી આમ અને અહીંથી આમ, જેવી થાય એવી તમારે જ દોરવાની છે. હું અહીંયા મારી રીતે દોરું છું ને એવી રીતના. કેટલી પાંદડી દોરવાની, સાત. તો ચાલો કરો, પેલા એક ને બે આવી રીતના લીટા કરી લઈ, પછી અહીંથી આમ અને અહીંથી આમ, આ એક પાંદડી થઈ, પછી બીજી અહીંથી આમ અને અહીંથી આમ, બે થઈ, હવે અહીંયા ત્રણ ચાર. તો વળી અહીંયા દોરી લ્યો, આ ત્રણ, એક બે ત્રણ ચાર થઈ ને, આ પાંચ, કેટલી થઈ, પાંચ પાંદડી થઈ. હવે એના પછીની છઠ્ઠી, છઠ્ઠી પાંદડીનું લીટું કરો આવી રીતના થઈ જાય. એટલે હવે એના પછીની છઠ્ઠી પાંદડી, અને પછી અહીંયા સાતમી પાંદડી. થઈ ગઈ બધાને સાત પાંદડીઓ, અને અહીંયા તો તમને નવ આપેલી જ છે. તો થઈ ગઈ આખી આખી લાઈન પૂરી, તમને એકી સંખ્યા વિશે પણ ખબર પડી ગઈ. તમારે કોઈ અહીંયા લખવાની નથી, મેં તમને સમજાવવા માટે અહીંયા લખી છે. ચાલો હવે એના પછીનું ચિત્ર શેનું છે, અહીંયા આખે આખું તમને ઘર દોરેલું છે ને, દેખાય છે બધા એને ઘર. તો હવે એ ચિત્રને આપણે સમજશું અને ખાલી જગ્યા પૂરશું. હવે આ ચિત્ર સમજવા માટે આપણે આને અહીંયાથી નહીં ચાલુ કરી, અહીંયાથી ચાલુ કરશું. કેવી રીતના, તો જો અહીંયા તમને એક લીટું આપેલું છે આ બાજુનું, તો પહેલાં આ ચિત્ર જોવાનું ને આ લીટું જોવાનું. જો આ બાજુનું એક લીટું આપ્યું છે, પછી આ ખાલી જગ્યા છે બરાબર. હવે અહીંયા આ બીજું લીટું આપેલું છે અને નીચે આપેલું છે, એટલે આટલું ઘર થઈ ગયું. પછી આમાં આ લીટું આપેલું છે અને આમાં આ લીટું આપેલું છે, એટલે કટકે કટકે કરીને અહીંયા છેલ્લે આખું ઘર બનાવ્યું છે. તો હવે આમાં શું આવશે, આ બાજુનું લીટું આપ્યું છે ને, તો આમાં આ બાજુનું લીટું આવશે. એટલે કે આ બાજુ જે આ લીટું આપેલું છે ઊભું, તો એ અહીંયા લીટું આવશે. તો ચાલો આપણે કરશું એ લીટું. કરો જોને બધા, સાઈડમાં દોરવાનું છે, વચ્ચે નહીં. આ એક લીટું કરવાનું અને ઉપર એક ટપકું અને નીચે. હવે આપણે ખાલી જગ્યા કેવી રીતના આવી તો એ સમજી લઈશું. જો અહીંયા આ બાજુ લીટું, અહીંયા આ બાજુ લીટું,
અહીંયા નીચે લીટું, પછી અહીંયા અહીંયા ઉપર અને અહીંયા આ બાજુ, એટલે અહીંયા છેલ્લે આ બાજુ કરે એટલે આખે આખું ઘર પૂરું થઈ ગયું. સમજાણું બધાને? સરસ. તો ચાલો હવે એના પછીનું પેજ જોઈ લઈ. શું કીધું છે એમાં? પેટર્નનો અભ્યાસ કરીને ખૂટતી સંખ્યા લખો. તમને અહીંયા અલગ અલગ ચિત્રમાં પેટર્ન આપેલી છે, તો એનો અભ્યાસ કરવાનો, પહેલાં તમારે સમજવાની અને પછી તમને જે આ ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યા પૂરવાની. તો ચાલો આપણે પહેલાં પહેલું જોશું ને. જો અહીંયા એક, અહીંયા ત્રણ, અહીંયા પાંચ, અહીંયા સાત આપેલા છે, પછી બે ખાલી જગ્યા છે અને પછી છેલ્લે તેર આપ્યા છે. તો મેં તમને હમણાં જ પેલું એકી સંખ્યાવાળું સમજાવ્યું, ખબર છે? અહીંયા મેં લખાવ્યું હતું કે એક, ત્રણ, પાંચ, સાત, નવ, અગિયાર, તેર, પંદર, આ બધી એકી સંખ્યા છે અને આમાં પણ તમને એકી સંખ્યા જ આપેલી છે. તો હવે આપણે જોતા જઈશું. એક પછી બે નો આવે, ત્રણ પછી ચાર નો આવે, તો પાંચ પછી છ નહીં, સાત પછી આઠ નહીં. તો હવે અહીંયા કેટલા આવશે? અહીંયા જોવો જો, સાત પછી કેટલા છે? નવ. તો સાત પછીની ખાલી જગ્યા છે જે તોરણ જેવું છે એમાં લખો નવ. નવ પછી દસ નહીં, દસ આવે નહીં. નવ પછી કેટલા છે? અગિયાર. તો લખો અહીંયા અગિયાર. અને અહીંયા તો તમને તેર આપેલા જ છે. તો હવે આખે આખું આ પાંદડું પૂરું થઈ ગયું. મેં તમને આ એકી સંખ્યા વિશે અત્યારે સમજાવ્યું છે, પછી આપણે આગળ આવશે ત્યારે બેકી સંખ્યા વિશે પણ સમજશું. હં, ચાલો હવે એના પછી જો. તો આ શું દોર્યું છે કોઈને ખબર છે? શેનું ચિત્ર છે? ઈયળ છે. શું છે? ઈયળ. તમે બધાએ જોઈ જ હશે, ઘણાએ જોઈ હોય. અત્યારે તો ઝીંજરા આવે છે ખાવાનું, તો એમાં તમને ખબર છે લીલા કલરની નીકળે, જોઈ છે? એને શું કહેવાય? ઈયળ કહેવાય. હવે ઈયળની અંદર કેટલાક તમને સંખ્યા લખેલી દેખાય છે, દેખાય છે બધાને? જોવો જો, અહીંયા બાવીસ છે, એકવીસ છે, વીસ છે, પછી બે અહીંયા ખાલી છે. એનો મતલબ કે આપણે આની અંદર સંખ્યા લખવાની છે. પછી અહીંયા સત્તર છે અને અહીંયા સોળ છે. જો તમે એને અહીંયાથી જોશો તો જુઓ, બાવીસ, એકવીસ, વીસ આવી રીતના ઊંધું હાલું જવાનું છે. અને અહીંયાથી જોશો તો જુઓ, સોળ, સત્તર, પછી આગળ આવી રીતના સવળું ચાલુ જવાનું છે. પણ આપણે તો શરૂઆતથી ને જોશું ને. ચાલો, અહીંયા બાવીસ છે, વીસ છે, એકવીસ છે, વીસ છે. તો હવે વીસ પહેલાં શું આવે? જોજો, વીસ પછી નહીં, વીસ પહેલાં. તો વીસ પહેલાં શું આવે? તો અગિયારની લાઈન બોલો જો. અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ. વીસ પહેલાં શું આવ્યું? ઓગણીસ. તો ઓગણીસ કેવી રીતના થાય? એકડે નવડે. તો લખો અહીંયા વીસ પહેલા ઓગણીસ. આપણે ઊંધેથી લીધું છે એટલે વીસ પછી લખવાના છે, અહીંયાથી લઈ તો વીસ પહેલા. ચાલો ઓગણીસ લખા. હવે ઓગણીસ પહેલા શું આવે? તો કે અઢાર. તો લખો અઢાર. થઈ ગયું. હવે અહીંથી તમે ગણશો તો લાઈનમાં થઈ ગયું ને, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ અને બાવીસ. અને અહીંયાથી ગણો તો બાવીસ, એકવીસ, વીસ, ઓગણીસ, અઢાર, સત્તર અને સોળ. બે બાજુથી સરખું થઈ ગયું. સરસ. ચાલો હવે એના પછીનું ચિત્ર જો. તો શેનું ચિત્ર છે? છુકછુક ગાડી છે ને, રેલગાડી છે ને. તો રેલગાડીમાં પણ કેટલાક સંખ્યા લખી છે. સંખ્યા શું છે વાંચો જો. દસ, વીસ, ત્રીસ, પછી ખાલી જગ્યા અને પચાસ. તમને ખબર જ હશે આમાં તો આવડી જ જશે. દસ, વીસ, ત્રીસ અને ચાલીસ. તો લખી નાખો અહીંયા ચાલીસ લખી. ચાલો એના પછીનું. હવે અહીંયા જો કેટલાક પથ્થર આપ્યા છે, આમાં પથ્થરની અંદર સંખ્યા લખી છે. કેટલી છે? બે એકડા અગિયાર, બે બગડા બાવીસ, બે તગડા તેત્રીસ, પછી બે ખાલી છે, બે છગડા છાસઠ અને વળી એક ખાલી છે. તો હવે તમને ખબર પડી જાય જોઈએ કે બધી બગડા બગડા વાળી, તગડા તગડા વાળું એવું જ છે ને. તો અહીંયા બે એકડા છે, બે બગડા છે, બે તગડા છે, તો અહીંયા શું આવશે? બે ચોગડા. તો બે ચોગડા કેટલા થાય? ચુમ્માલીસ. એવી જ રીતના બે ચોગડા પછી શું આવશે? તો કે બે પાંચડા. બે પાંચડા કેટલા થાય?
पिस्तालीस नहीं हो चुम्मालीस पी पिस्तालीस नहीं बोलवा बे पांचड़ा पंचावन बोलवा अग्यार बीस तेतरीस चुम्मालीस पंचावन पी बे छगड़ा तो छप्पन नहीं शू छठ बे छगड़ा छठ तो अँ तमने बे छगड़ा आपा है तो हम अँ शू आतड़ा तो लखो अँ बे सातड़ा के थाय तो के सित्योतेर के सित्योतेर लिखू बधाए आटलू तो चलो हवे एना पछीना चित्रों में जोईए जो जो ने अहीं फुगा आप्या छे बे कलरना गुलाबी अने ब्लू कलरना हवे एनी अंदर केटलीक संख्या लिखी छे पांच दस पछी आ फुगो खाली पछी वीस पच्चीस अने अहीं आ फुगो खाली तो हवे आनी अंदर आपणे संख्या लखवानी छे पांच दस पछी केटली आवे जो पांच में पांच नाखी एटले दस तो दस में पांच नाखी तो केटला थाय वे ढालियो जोन दस में पांच नाखो दस पछी केटला आवे अग्यार तो अग्यार थी गणवाना ने अग्यार बार तेर चौद ने पंदर तो पांच दस पछी पंदर पंदर में पांच नाखो एटले वीस पछी एवी ज रीतना वीस में पांच नाखो एटले पच्चीस आम पांच पांच उमेरतू जावानू छे अने आगळ लखतू जावानू छे हवे छेलो फुगो छे एमां केटला आवशे कोण कहेशे तो केवी रीतना खबर पड़े तो अहींया जोवानू पच्चीस छे पच्चीस में आपणने केटला नाखवाना कीधा छे बधाय मां नाख्या एटला ज एटले के पांच तो पच्चीस में पांच नाखो जो छवीस सत्यावीस अठ्यावीस ओगणत्रीस अने त्रीस त्रीस केवी रीतना लखाय तगड़े मींडे त्रीस तो थी गई आखी आखी लाइन पूरी पांच दस पंदर वीस पच्चीस अने त्रीस चलो आ रीतना हवे एना पछीनी लाइन जोज नाम के रीतना संख्या लिखी है अँ बगड़ो है अँ पांचड़ो है अँ आठड़ो है पछी अग्यार आ खाली अँ सत्तर अने आ खाली कहीं समझाए तमने आडा नवड़ी संख्या लखी नाखी तो हवे आपने खबर केम पड़ से कि आप आ बे फूल में लखवू शू तो हवे आपणे जोवानुं विचारवानुं पेला आमां केवी रीतना लखी छे जो अहींया बे लेखा छे पछी अहींया पांच लेखा छे छे ने तो बे अने पांच वच्चे बीजा केटला बे अक्षर आवे बे पछी आवे त्रण अने पछी आवे चार अने तमने पांच आप्या छे तो अहींया बे अने पांच नी वच्चे बीजा बे अक्षर आवे ने तो एवी ज रीतना हवे अहींया जोवानुं अहींया आप्या छे पांच अहींया आप्या छे आठ तो पांच पछी बीजा क्या बे अक्षर आवशे तो छ अने सात पांच अने आठ ने वच्चे छ अने सात आवे एवी ज रीतना हवे अहींया जोवो आठ अने अग्यार तो आठ अने अग्यार वच्चे क्या क्या आवशे आठ पछी नौ अने दस तो आठ अने अग्यार वच्चे नौ अने दस आवे तो हवे एवी ज रीतना अहींया अग्यार आप्या छे अने अहींया सत्तर आप्या छे तो जो अहींया बधाय में बे बे वच्चे संख्या आपणने लखवानी नथी कीधी बे बे संख्या तमारे खाई जवानी बे लेखा तो त्रण ने चार खाई जवाना पछी पांच पछी छ ने सात खाई जवाना पछी आठ नौ ने दस खाई जवाना पछी अग्यार अग्यार पछी बार अने तेर शू करवानुं तमारे खाई जवाना तो बार अने तेर खाई जाए तो तेर पछी केटला आवे चौद तो लखो अहींया चौद लेखा चौद लेखा पछी शू खाई जवानुं पंदर अने सोळ खाई जवाना तो पंदर अने सोळ खाई जाओ पछी सोळ पछी केटला आवे सत्तर तो ये तो अहीं लिखा छे तो हवे सत्तर पछी अठार अने ओगणीस आवशे ने तो अठार अने ओगणीस खाई जावाना तो अठार अने ओगणीस खाई जाओ तो ओगणीस पछी केटला आवे वीस तो अहीं केटला आवशे वीस समझाणुं बधाईने जो न समझाणुं होय तो विडियो फरीथी पाछो करी लेवानो अने समझी लेवानुं छे चलो आपणे आ बे पेज पूरा कर्या छे आजना विडियो में आटलू ज रहेशे बाकीनुं हवे आना आगळना विडियो में जोशुं पण आ बे पेज व्यवस्थित तमारे समझी लेवाना छे न समझाय तो मम्मी ने एक वार बतावाना अने मम्मी ने कहेवानुं के मने हजी एक वार समझावी दियो अस्तु जय हिंद।